હવે સમાચારો વિગતવાર વિધાનસભાની ચૂંટણીની બેઠક એ વિરાધનપુર બેઠક પર સૌ કોઈની નજર છે ત્યારે આજે કોંગ્રેસ તરફથી રઘુદેસાઈનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી રઘુદેસાઈ કોંગ્રેસ તરફથી ઉમેદવારી ફોર્મ ભરવા જનાર હોય નિર્માણ ન્યૂઝ સાથેની તેમની વાતચીતમાં તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મતદારો સાથે દ્રોહ કરનારને ક્યારેય મતદાતા સ્વીકારતા નથી તેમ જણાવી ભાજપના અલ્પેશ ઠાકોર સામે નિશાન સાધ્યું હતું રાધનપુર વિસ્તારમાં વીસ વર્ષથી હું જે સેવાઓ કરું છું મને આ વિસ્તારની જનતાના જે જોમ છે જુસ્સો છે તેનો પરિચય છે આ ખમીરવંતી જનતા જે લોકોએ આને સાથે દ્રોહ કર્યો છે અને આજ સુધી માફ કર્યા નથી હું આ વિસ્તારના ઠાકોર સમાજનો ઉમેદવાર છું હું આ વિસ્તારના દલિતનો ઉમેદવાર છું આ વિસ્તારના ગરીબનો ઉમેદવાર છું આ વિસ્તારના વેપારીનો ઉમેદવાર છું હું આ વિસ્તારના યુવાનોનો ઉમેદવાર છું ખેડૂતોનો ઉમેદવાર છું મને વિશ્વાસ છે રાધનપુરની જનતાનો કે પ્રજા સત્યની સાથે રહેશે અને મારા જેવા એક સેવકને સો ટકા પસંદ કરીને જવલંત વિજય અપાવશે કેમ કે દરેક લોકો રઘુ દેસાઈ બનીને આ વિસ્તારના લોકો આ ચૂંટણી લડવાના છે તેની મને પૂરેપૂરી ખાતરી છે અને ખબર પણ છે